भारतीय जनता पार्टी ना गढ़ एवा पासोदरा विस्तार में सामूहिक रीते 10,000 થી વધારે લોકો દ્વારા નિલેશભાઈ કુંભાણી ને સમર્થન જાહેર કરવામાં આવ્યું। આજ રોજ 158 કામરેજ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ગઢ સમાન વિસ્તાર પાસોદરા કથોદરામાં સામૂહિક રીતે સોસાયટીઓ દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીને વ્યક્તિગત રીતે કામોથી પ્રભાવિત થઈ એકતરફી નિલેશ કુંભાણી અને કોંગ્રેસ પક્ષના સમર્થનમાં એકતરફી મતદાન કરવા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। પાસોદરા વિસ્તારને આંબા લક્ઝરિયા લક્ષ્મીનગર વિક્ટોરિયા નૌકાર એવન્યુ સહજાનંદ સ્ટાર ધર્મો સહિત સોસાયટીઓ દ્વારા એકજૂટ થઈ આ વખતે કામરેજ વિધાનસભામાં પરિવર્તન સાથે નિલેશભાઈ કુંભાણીને બહુમતથી વિજય બનાવવા સંકલ્પ કરી સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। નૈતિક રેશમવાલાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે સુરત। જલપેશ મોવલિયા। તો વિક્ટોરિયા ટાઉનશીપમાં આજે આટલા બધા પબ્લિક ભેગી થઈ અને નિલેશભાઈને બોલાવવાનું કારણ શું? 2017 થી 2022 સુધી અમે લેખિત અને મૌખિક બધી જ રીતે ધારાસભ્યશ્રીએ, જે હાલના ધારાસભ્યશ્રી વીડી સાહેબ ઝાલાવડિયા, એમને અમને ઘણી રીતે રજૂઆત કરી। આજથી અમે સોસાયટીના રહીશો, સોસાયટીના સભ્યો, સોસાયટીના પ્રમુખશ્રીઓ બધા જ લોકો ગયેલા, પણ કોઈએ એક પણ વખતે બાહેંધરી આપી નથી। અમે રામભાઈને પણ બોલાવેલા, એણે કાંઈ બાહેંધરી આપી નહીં। પછી નિલેશભાઈ કુંભાણીને અમે બોલાવ્યા કોંગ્રેસમાંથી, નિલેશભાઈ કુંભાણીએ એવી બાહેંધરી આપી છે કે હું જ્યારે ચૂંટાઈને આવું, ધારાસભ્ય બનું, બરાબર, તો ગ્રાન્ટ આવે કે ના આવે, હું મારા પોતાના પૈસા હું તમને રોડ બનાવીને આપીશ। એટલા માટે અમે આ વખતે નક્કી કર્યું છે કે અમારો મત નિલેશભાઈ કુંભાણીને। તો ભાજપના ઉમેદવાર અત્યારે પ્રફુલભાઈ પાનસેરિયા ઉભા છે, એમને તમે બોલાવ્યા હતા? બોલાવ્યા હતા, બે દિવસથી લોલીપોપ આપે છે। શું કહે છે? આજે આવું, કાલે આવું, 5 વર્ષ થતો લોલીપોપ ખાતા જ આવ્યા છે, હજી 2 દિવસ વધારે ખાધી પાછી। ગઈકાલે તમારા અહીંયા તાલુકા પંચાયતના સભ્ય આવ્યા હતા, એમણે શું કીધું? એણે જેવું કીધું હતું કે કાલે કે પ્રફુલભાઈ આવશે, કાલે એમની સાથે આપણે વાત કરીએ, આજે પણ કાંઈ આવ્યા નથી। ઓકે। મારું નામ ભાવિક હિરાણી। તો અડધી રાતે આટલા બધા યુવાનો આ વિક્ટોરિયા ટાઉનશીપમાં એકઠા ત્યાં એકઠા થવાનું કારણ શું? એ અમારું એક જ માંગ, પહેલેથી એક જ માંગ રહી છે કે અમારો આજે રોડ છે, કેટલા અમે 5 વર્ષથી હેરાન થઈ છે, જે હાલના ધારાસભ્ય અત્યારે છે વીડીભાઈ ઝાલાવડિયા, એને વારંવાર લેખિતમાં અમે રજૂઆત કરી છે। રજૂઆત કર્યા સિવાય કોઈ અમને સામે કોઈ જાતનો રિસ્પોન્સ નહીં। આજથી 2-2.5 વર્ષ પહેલાં જે ખાતમુહૂર્ત થઈ ગયો, બધાને પેંડા ખવડાવી દીધા, ગયા પછી એવા અવારનવાર પ્રસંગમાં આવતા રહ્યા, અમે કીધું ક્યાં બસ 5 દિવસમાં તમારા રોડનું કામ ચાલુ થાય, આવું અમને આશ્વાસન 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 સિવાય કાંઈ આપ્યું જ નથી। તો અત્યારે પ્રફુલભાઈ પાનસેરિયા ભાજપ તરફથી ઉમેદવાર છે, એમણે શું કીધું? પ્રફુલભાઈ પાનસરિયા આજે અત્યારે એને ટિકિટ આપી છે, મેન્ડેટ આપ્યા છે, તો એને 2-3 દિવસથી અમારા સોસાયટીના પ્રમુખ સભ્યો બધા એને ફોન કરીને રજૂઆત કરે છે, જે તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોને બોલાવી એને કીધું, તો એ કે કાંઈ નહીં, પ્રફુલભાઈને વાત થઈ છે, તમને કાલ મળવા આવશે, કાલ નથી આવ્યા તો કે આજ મળવા આવશે, નથી બસ એક માત્ર એની પેટર્ન રહી છે કે લોલીપોપ લોલીપોપ આપી દો એટલે કામ પૂરું। ગઈકાલે તાલુકા પંચાયતના સભ્ય આવ્યા હતા, એમણે ભૂમિકા બેને શું કીધું? ભૂમિકા બેને એમ કીધું કે અમે ચાલુ તો કરાવી દીધું છે, પણ હજી પ્રફુલભાઈ અમે વાત કરી, અમે કીધું ચાલુ અરે મતલબ નથી, એવું કામ તો અમારું 5 વાર ચાલુ થઈ ગયું છે, પણ ચાલુ થયા પછી પૂરું નથી થતું, અમારે પૂરું થાય એવું કામ જોઈએ છે, ચાલુ તો બધા કરી જ જાય છે,
તો આજે આટલા બધા યુવાનો અને મહિલાઓ ભેગું થવાનું કારણ શું? કારણમાં કે અમે નિલેશભાઈને વાત કરી છે કે અમારા રોડનો પ્રશ્ન છે, તો નિલેશભાઈ એવી બાંયધરી અમને આપી છે કે હું છૂટાવ કે ન છૂટાવ, મારી પાસે ગ્રાન્ટ આવે આ રોડની કે ન આવે, હું તમારો રોડ મારા ખુદના પૈસે બનાવી આપીશ. એવી અમને લેખિતમાં અને બાંયધરી આપી છે કે હું અહીંયા છૂટાવ કે ન છૂટાવ, હું તમારો રોડ. નિલેશભાઈ તું માગે પડો. કાકા શું થયું તમને? આખી અમે ફ્રેક્ચર થયું છે, અમે રોડ ઉપર પાણી ખાચ્યું હતું એટલે સીધી ગાડી સ્લીપ મારી દીધી, સીધો પડી ગયો અને ફ્રેક્ચર થયું, આખું માટી માટી બધું થઈ ગયું હતું અને પગે સોલાણું થાય. ક્યાં વિસ્તારમાં કઈ રીતે? લંબા પાસે પાછોદરા પાટિયા. જે રસ્તાનો પ્રોબ્લેમ છે એ જ સોસાયટી? હા, એ જ પ્રશ્ન. ત્યાં અવારનવાર વાહનો ખૂટવાનો પ્રશ્ન છે ને? હા, જે આપણે માંગણી હતી એ આપણી સ્વીકારી છે નિલેશભાઈ કુંભાણીએ. તો પહેલી તારીખે 2 નંબરનું 95 બટન દબાવી અને ખરેખર આપણે એને મત આપી અને વિજય બનાવવાની જવાબદારી હવે આપણામાં આવે. બરાબર, કારણ કે આ રોડની આપણે એક માંગણી હતી અને આપણે નક્કી કર્યું હતું કે ભાઈ જે આપણને રોડ બનાવી દે એને આપણે મત આપવાના નક્કી કરેલું હતું ને બધાએ. તો પાણીથી બોલો, હવે રોડ બને છે તો બરાબર. તો હવે પહેલી તારીખે 2 નંબરનું બટન દબાવી સગા સંબંધી દરેકે અને આપણે એને વોટિંગ ખૂબ જ કરવાનું છે. 2 નંબરનું બટન દબાવી નિલેશભાઈ કુંભાણી અને આજુબાજુના દરેક પ્રમુખોને પણ આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, સાથ અને સહકાર આપણને આપ્યો છે એ બદલ આપણે હવે એનું ભૂલવાનું નથી રૂવાનું. બરાબર, અને આપણે જો એને મત ન આપીએ તો આપણે કેવા કહેવાય એવા આપણે સમજવાનું. પણ આજ મને એવું લાગ્યું કે નિલેશભાઈ આપણું કામ કરેલ છે અને 5 જણા પાસે હું સલાહ લઈને ભાઈ ભાઈ ગયેલો છું. બરાબર, જો તો નિલેશભાઈ તમારી પાસે છે કેટલા જણા આવ્યા છે ભાઈ? આપણે હા, એટલે આપણે ખુલ્લું, આપણે એક ને એક કોઈને છુપાવીને કામ નથી કરવાનું. અને જે રોડનું કામ કરવાનું છે એ 10 લાખ રૂપિયા મારી પાસે આવી ગયેલા છે અને રોડ બને બરાબર તો આપણે કામ કરવાનું, તો જ એને મત દેવાનું છે. પણ એને જીતાડશું તો જ આ કામ કાયમ છે. તમારું બોલો કઈ એવું કેવું હોય કે આમાં તો આવી જાય છે 2 શબ્દ કોઈ જાહેર. હા, જાહેરમાં ચાલ ભાઈ. ભાઈ જામનગર માં જે ચર્ચા થઈ બધા જાહેર માં ચર્ચા મૂકેલી છે એટલે આપણે હવે નિલેશભાઈ ને ધ્યાન દેવાનું છે. પાછોતરા સુધીનો રોડ છે, એમાં અનેક સોસાયટીઓ આવે, વિક્ટોરિયા છે, અંબા છે, નવકાર, લક્ષ્મીકાંત, સહજાનંદ, અનેક સોસાયટીઓ છે. આ રસ્તાનો પ્રશ્ન 7 વર્ષથી આ રજૂઆત કરે છે ભારતીય જનતા પાર્ટીને. એ રસ્તો એનાથી થતો નથી, એને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો. ભાઈ, મારા આવતો કોઈને મત આપવો નથી. ત્યારે સોસાયટીમાં હું આવીને કીધું, ભાઈ મત આપવાથી નિરાકરણ ન આવે એની બાંહેધરી હું આપું છું. આ સરકાર નો રસ્તો કરી દે, હું ધારાસભ્ય બનવું એટલે મારો રસ્તો કરી દેવાનો. નિલેશભાઈ, તમે નિલેશભાઈ તમે આ રૂપિયા પણ હું કરી. નિલેશભાઈ, તમે આ વિક્ટોરિયા અને જય અંબે ને લક્ષ્મીધામ ને સહજાનંદ વાળી સોસાયટીઓ જે છે એ લોકોને તમે શું બાંહેધરી આપી છો? મેં એ બાંહેધરી આપી, હું ધારાસભ્ય બને એટલે તમારા રોડ રસ્તા મારે કરી દેવાના. મારી ગ્રાન્ટ આવે કે ન આવે, તમને એમ બીક વખત આ સરકાર નહીં કરવા દે કે કંઈ બીક લાગશે તો મારા ઘરના રૂપિયા મારે રોડ કરી દેવાનો. એ બાંહેધરી આપી. ઓકે, થેન્ક યુ.